દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસની ઉજવણી સુરતમાં કરવામાં આવી. તેમના જન્મદિવસ નિમિત્તે 71 કિલોની કેક તૈયાર કરવામાં આવી. આ કેક પૌષ્ટિક તત્વોથી બનેલી છે. કુપોષિત બાળકોને કેક વિતરણ કરવામાં આવશે. નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે ત્યારે સુરતની અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેમના જન્મદિવસને અલગ અલગ રીતે ઉજવવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે રાધાકૃષ્ણ મંદિર દ્વારા પણ પીએમ મોદીના જન્મદિવસ માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અને અહીં તમે જોઈ શકો છો કે તેમના દ્વારા 71 કિલોની કેક જે છે એ ખાસ તૈયાર કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી આમ તો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં રક્તદાન કેમ્પ સહિતના પણ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. પરંતુ જન્મદિવસ હોય એટલે કેક કાપ્યા વગર તેની ઉજવણી અધૂરી કહેવાય. એટલા માટે રાધાકૃષ્ણ મંદિર દ્વારા 71 કિલોની કેક જે છે એ ખાસ તૈયાર કરવામાં આવી છે. અને આ કેકનું વિતરણ જે છે તે કુપોષણથી પીડાતા બાળકો, આંગણવાડીના બાળકોને વિતરિત કરવામાં આવનાર છે. આપણી સાથે આયોજકો પણ છે, એમની સાથે વાત કરીશું. રૂપિનભાઈ, કયા પ્રકારની કેક તૈયાર કરવામાં આવી છે, કેવી રીતનું એનું વિતરણ કરવામાં આવનાર છે? મિત્રો, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણા માનનીય વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ પ્રસંગે આજે આપણે 71 કિલો કેક બનાવી છે. આ પોષણયુક્ત કેક છે, આમાં ફ્રૂટ્સ છે, આમાં ડ્રાયફ્રૂટ્સ છે. આ પોષણયુક્ત કેક બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આપણે એને કુપોષણથી પીડાતા બાળકોને વિતરણ કરવાના છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓ, આંગણવાડી અને સિવિલ હોસ્પિટલમાં આનું વિતરણ થનારું છે. એટલે મને એમ લાગે છે કે આજે જ્યારે વિશ્વ આખું નરેન્દ્રભાઈને એક નેતા તરીકે સ્વીકારી ચૂક્યું છે, ત્યારે આપણને ગર્વ છે કે આપણે એવા દેશમાં જીવીએ છીએ કે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કારણે આપણે વિશ્વ તખતા પર આપણા ભારતને મૂક્યું છે. એમને હું દીર્ઘાયુ ઈચ્છું છું અને ખૂબ ખૂબ સ્વર્ણ ઈચ્છું છું. એમના નેતૃત્વમાં ભારત ખૂબ આગળ વધે અને એશિયાનો ટાઈગર બને એ નિશ્ચિત છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 2 દિવસથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેટલી રક્તની બોટલો એકત્ર કરવામાં આવી છે, એ રીતે કઈ રીતે યોગદાન આપવામાં આવ્યું છે? આમાં એવું છે કે 1300 કેટલી બોટલ અમારે થઈ ગઈ છે, કેમ કે અમે એનો યોજન એક જગ્યા પર નહીં થતો હોય, એટલે એના માટે અમે 3 વાર્ડમાં બી અમારો યોજન થતો હતો. એના લીધે ટોટલ અમારે 1386 લગભગ અમારે બોટલ થઈ છે. ને અમે જે 710નો ટાર્ગેટ તો બહુ દૂર થઈ ગયો, એટલે લઈ ગયા ઉપર. ને અમારા સાથી મિત્રોનો આ યશ છે, એ લોકોને જે મારે સાથ આપે છે, 71 સંસ્થાઓ જે મારે સાથ આપ્યું છે, એનો મેઇન એ લોકોને યશ આપવું જોઈએ. ને ટર્કી જેવો ઇસ્લામિક કન્ટ્રી જો એની ટિકિટ કાઢતો હોય તો આપણે કેમ નહીં એને આપણે ગૌરવી શકીએ કે ઇસ્લામિક કન્ટ્રી જે પાકિસ્તાને સાથ આપતો હતો, કોઈ દિવસ વોટિંગ એના માટે કરતો હતો, એ ટિકિટ કાઢે છે, એ માટે આપણે ગર્વ છે. આજે કેક તૈયાર કરવામાં આવી છે એના વિશે જણાવો, કેટલી સંસ્થાઓ જોડાઈ હતી, કેટલા સમયમાં આ કેક જે છે તૈયાર કરવામાં? એ કેકના તો અમારા 4 દિવસથી થઈ ગયા છે, 4 દિવસ પછી એ કેક આવી રહ્યા છે. લેકિન મારી સાથે સંસ્થાએ સુરત શહેરની એનજીઓ સોસાયટી બધાના ઓર્ગેનાઇઝેશન 71 સુધી છે. 71 સુધી સંસ્થાને જોડવાના માટે આપણો એક હી વિચાર હતો કે પૂરે શહેર કી જનતા કો પતા લગે. જાગૃત અભિયાન ભી હમારા એક મેઇન મકસદ થા. જાગૃતતા લાણી દેશ કે લીએ બહુ જરૂરી હૈ. કોરોના કાલ કે ચલતે હમે બ્લડ કી બહુ સખત જરૂરત પડ રહી હૈ. હમારા મકસદ હૈ કે બ્લડ ડોનેશન મેં અધિક સે અધિક લોગ હમારે સાથ જુડે.